અરવલ્લી જિલ્લામાં તંત્રની બેદરકારીને કારણે ફરી ખેડૂતો પરેશાન થયા ટેન્ટોઈ અને મેઘરજ કેન્દ્ર પર ઘઉંની ખરીદી બંધ થતા ખેડૂતો પરેશાન થયા છે ખરીદી કેન્દ્રો પર બારદાનની અછતને કારણે ઘઉંની ખરીદી નથી થઈ રહી મેઘરજ કેન્દ્ર ઉપર આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા પણ બારદાનના અભાવે ખેડૂતો છેલ્લા બે દિવસથી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે છવ્વીસ જેટલા ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા પણ બારદાન નહીં હોવાના કારણે

કે જે નંબર નહીં આવ્યો તો અમારો આજે સોળત્તર અઢારમો નંબર હોળમો સત્તરમો નંબર છે તો અમારો તો આજે આવવું મુશ્કેલ છે અરવલ્લી જિલ્લાની અંદર ઘઉંની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે જે તાલુકા મથકે અલગ અલગ કેન્દ્રો ઉપર જે ત્રણસો ને પંચ્યાસી રૂપિયા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા હાલ સત્યાવીસથી ત્રીસ ટેક્ટર જેટલી લાઇન લાગી છે જે આ લાઇન છે જે ટેકાના ભાવે જે ખેડૂતો અહીંયા ઘઉં વેચવા માટે આવતા હોય છે ત્યારે ખેડૂત ખેડૂતોને વારંવાર અહીંયા મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે ગઈકાલથી અહીંયા આ કેન્દ્ર ઉપર જે બારદાન ખલાસ થઈ ગયા છે ત્યારે ખેડૂતો અહીંયા રાતવાસો કરે છે અને પોતાનો માલ પલરી જાય તેની પણ સેવી રહ્યા છે કારણ કે એક બાજુ વરસાદી વાતાવરણ પણ બની રહ્યું છે ત્યારે હવે થોડા દિવસોમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે એક બાજુ ખેડૂત હવે પોતે વાવણી કરવા માટે તેની જોડે પૈસા નથી ત્યારે ખેડૂત અત્યારે હાલ રહ્યો છે અને જે વરસાદ પડતાની સાથે જે ખેડૂતોને મોગા ભાવે જે બિયારણ લાવીને વાવણી કરવાની હોય હોય છે ત્યારે અત્યાર સુધી આ કેન્દ્ર ઉપર હજુ સુધી આ ખેડૂતોના ગઉ ખરીદવામાં નથી આવ્યા ત્યારે મેઘરજ કેન્દ્રના જે અહીંયા જે અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અગાઉ અમારી વડી કચેરીએ જાણ કરવામાં આવી છે તો પણ હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી ત્યારે ખેડૂતોને હાલ મુશ્કેલીમાં મુકાયા છે સંકેત પટેલ મંતવ્ય ન્યૂઝ અરવલ્લી